તડકે રાખવાની માથાકૂટ વગર માત્ર પંદર મિનિટમાં બની જાય અને આખું વર્ષ લાલ ચટક રસાદાર થાય એવી કટકી કેરી બનાવવા માટે સામગ્રીનું પરફેક્ટ માપ અને ચાસણી કેવી રાખવી તેના પર છે પ્રોપર રીતે રેસીપી ફોલો કરશો ને તો કટકી કેરીમાં ક્યારેય ફૂક પણ નહીં આવે અને કેરી ચવળ પણ નહીં થાય તો ચાલો ફટાફટ બની જતી આ કટકી કેરીનું અથાણું બનાવી લઈએ આ કટકી કેરી થેપલા મુઠિયા ભાખરી અને રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે તો કટકી કેરી બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લીધી છે જે એકદમ ખાટી આવતી હોય છે એટલે કટકી કેરી બનાવવા માટે તમારે રાજાપુરી કેરીનું જ ઉપયોગ કરવો હવે આ આપણે કેરીની છાલ ઉતારી લીધી છે આ કેરી છે એ એકદમ કડક આવતી હોય છે એટલે છાલ ઉતારતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ચપ્પુ હાથમાં વાગી ન જાય હવે કેરીની છાલ ઉતારી લીધા પછી કેરીને સ્લાઇઝમાં કટ કરી લેવાની છે આપણે કટકી કેરીના એકદમ ઝીણા ટુકડા કરવાના છે તો ધીરે ધીરે કેરીમાંથી બધી સ્લાઇસ તૈયાર કરી લઈશું હવે આ એક એક સ્લાઇસમાંથી આપણે કેરીના એકદમ ઝીણા ટુકડા તૈયાર કરવાના છે આ રાજાપુરી કેરીની છાલ એકદમ કડક આવતી હોય છે એટલે છાલ છે ને એ તમારે પ્રોપર રીતના કાઢી લેવી કટકી કેરીમાં કેરીના જેટલા ઝીણા ટુકડા ને એટલી ખાવાની મજા આવે આ કેરીની કટકી બનાવવામાં જ મહેનત વધારે લાગે છે પણ એકવાર તમે એમ કટકી બનાવી લીધી ને પછી ફટાફટ અથાણું તૈયાર થઈ જાય છે તો આજે આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાનું છે એટલે જરાય વાર નહીં લાગે તો અહીં આપણે બધી કટકીને તૈયાર કરી લીધી છે આ કટકીને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે આપણે આમાં ઉમેરવાનું છે મીઠું અને હળદર આ પાંચસો ગ્રામ કેરી હતી એમાંથી ચારસો ગ્રામ જેવા ટુકડા થયા છે તો એમાં હાફ ટી સ્પૂન જેવી હળદર ઉમેરીશું અને એક ટી સ્પૂન જેવું મીઠું ઉમેરીશું એટલે એક નાની ચમચી જેવું મીઠું ઉમેરીશું જે એકદમ પ્રોપર માપ છે હવે બધી કટકીને સારી રીતના મિક્સ કરી લઈશું હવે આપણે આમાં ઉમેરીશું ખાંડ તો ચારસો ગ્રામ કેરીના ટુકડા છે તો એની સામે આપણે છસો ગ્રામ જેવી ખાંડ લીધી છે આ ખાંડ એકદમ ઝીણી છે પણ આપણે એને મિક્સરમાં દળી લઈશું છૂંદો કરો કે કટકી કેરી કરો ને ત્યારે ખાંડને દળી લો ને તો એ ફટાફટ ઓગળી જાય છે તો અહીં મેં ખાંડને દળી લીધી છે હવે ચારસો ગ્રામ કેરીમાં આપણે છસો ગ્રામ જેવી ખાંડ ઉમેરી દેવાની છે એટલે કટકી કેરી છે ને એકદમ રસાદાર થાય હવે બધી ખાંડ ઉમેરી દીધી છે અને પ્રોપર રીતના મિક્સ કરી લેવાની છે ટ્રેડિશનલી જ્યારે તમે તડકા છાયાની કટકી કેરી કે છૂંદો બનાવો છો ને ત્યારે એ ત્રણ કે ચાર દિવસમાં તૈયાર થતી હોય છે અને જો તડકો બરાબર આવતો ન હોય તો આઠ કે દસ દિવસ પણ થઈ શકે છે એટલે એક લાંબી પ્રોસેસ થઈ જાય છે પણ જેમને ત્યાં તડકો ઓછો આવે છે અથવા તો આ પ્રોસેસ છે એ લાંબી લાગતી હોય તો એ આવી રીતના ઇન્સ્ટન્ટ કટકી કેરીનું અથાણું બનાવી શકે છે તો હવે આપણે બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આ કટકીને બે કલાક માટે રેસ્ટ આપીશું એટલે ખાંડ બરાબર ઓગળી જાય તો ઢાંકીને સાઈડમાં રાખી દઈશું હવે બે કલાક પછી તમે અહીં જોઈ શકો છો ખાંડ છે એ ઘણી ખરી ઓગળી ગઈ છે તો આપણે અહીં એકવાર સારી રીતના મિક્સ કરી લઈશું વચ્ચે વચ્ચે તમારે થોડી થોડી વારે મિક્સ કરતા રહેવું જેથી ખાંડ ઓગળતી રહે તો અહીં તમે જોઈ શકો છો ઘણી ખરી ખાંડ ઓગળી ગઈ છે અને એકદમ લિક્વિડ બની ગયું છે તો હવે આને એક તપેલામાં ટ્રાન્સફર કરી લઈશું અને ગેસ ઉપર ગરમ કરવાનું છે હવે સૌથી અગત્યની બાબત છે એ ચાસણી બનાવવાની તો ચાસણી તમારે કટકી કેરીમાં કેવી રાખવાની છે જો તમે વધારે ઉકાળી નાખશો અને ચાસણી એકદમ ઘટ બનાવી નાખશો ને તો કેરીના કટકા પણ ચવડ થઈ જશે અને રસો એકદમ ઘાટો થઈ જશે તો એવું ના થાય માટે આપણે અહીં એક તારની ચાસણી કરવાની છે અહીં તમે જોઈ શકો છો અત્યારે કોઈ જ તાર નથી થતા હવે આપણે જેમ જેમ ગરમ કરીશું તેમ કેરીના કટકામાંથી પણ પાણી છૂટશે બફાતા જશે અને ખાંડ પણ ઓગળતી જશે તો તમે અહીં જોઈ શકો છો બધી ખાંડ ઓગળી ગઈ છે અને ચાસણીમાં ઉફાણો આવી ગયો છે વચ્ચે આપણે ચેક કરતા રહેવાનું છે કે એક તાર તો નથી થયો ને તો તમે અહીં જોઈ શકો છો હજી ચાસણી એકદમ ચીપચીપી જ છે કોઈ પણ તાર નથી થતા બસ હવે જ અહીં ધ્યાન રાખવાનું છે એક તાર બનવાની તૈયારી થાય ને એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનું છે હવે આપણે છેલ્લી વાર ચેક કરી લઈએ તો બેથી ત્રણ મિનિટમાં આ ચાસણી તૈયાર થઈ જશે અહીં તમે જોઈ શકો છો એક તાર પૂરેપૂરો બનવાની તૈયારી જ છે હવે ઠરશે એટલે એક તાર એની મેળ બની જશે એટલે અહીં જરાય વાર ન લગાડતા ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને ઠરશે પછી ઘટ પણ થશે અને તપેલામાં થોડીવાર ચમચો ફેરવતા રહીશું જેથી ચાસણી છે એ જલ્દી ઠરી જાય હવે ઘણીવાર એવું થાય છે કે એક તાર કરતાં વધારે તારની થઈ ગઈ બે તારની ચાસણી થઈ ગઈ તો શું કરવાનું તો થોડું તમારે પાણી ઉમેરી દેવાનું અને ફરી એક તારની ચાસણી કરી લેવાની પણ આવું કરવામાં ક્યારેક કેરીના કટકા ચવડ થવાની શક્યતા વધારે છે એટલે બને તો ચાસણી બનાવવામાં ધ્યાન રાખીને પહેલી વારમાં જ એક તારની ચાસણી તૈયાર કરવી હવે તપેલાને ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું છે અને ચાસણી થોડી ઘણી ઠરી પણ ગઈ છે તો જુઓ અહીં એક તાર પ્રોપર થયો છે વધારે ઘાટો પણ નથી અને તૂટી જાય એવો પણ નથી તો બસ આવો પ્રોપર તાર થાય ને ત્યારે તમારી કટકી કેરી છે એ એકદમ પરફેક્ટ થઈ છે હવે આ કટકી કેરી બિલકુલ ઠરી જાય પછી આપણે હાફ ટી સ્પૂન જીરું અને એક ટીસ્પૂન આપણે કાશ્મીરી મરચું ઉમેરવાનું છે તમારે જેટલી તીખાશ જોતી હોય એ પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું છે અહીં મેં આ કાચું જીરું જ લીધું છે કાચા જીરાને થોડું ઘણું વાટીને ઉમેરીશું એટલે ફ્લેવર સરસ આવે આ બિલકુલ ઓપ્શનલ છે હવે ઉમેરીશું મરચું તો એક ટી સ્પૂન જેવું મરચું ઉમેરી કટકીને સારી રીતના મિક્સ કરી લેવાની છે તો જુઓ કેટલો સરસ કલર આવ્યો છે અને રસો પણ એકદમ પ્રોપર થયો છે આ કટકી કેરી થેપલા મુઠિયા ભાખરી રોટલી દાળ ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ચાસણી બનાવવામાં ધ્યાન રાખશો ને તો તમારી કટકી કેરી આટલી સરસ રસાદાર થશે આ કટકી કેરીને હવે તમે કાચના કન્ટેનરમાં ભરી આખું વર્ષ સાચવી શકો છો આ કટકી કેરીને ફ્રીજમાં નથી રાખવાની હોતી બહાર જ આટલી નાટલી સરસ રહેશે તો જો તમને આ કટકી કેરીની રેસિપી ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે ત્યાં સુધી આવજો